જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તત્વજ્ઞાનમાં જે છેલ્લે સૌથી પહેલા તો આપણે સત્યતા કોચકની રચનામાં એક સાથે વિધાન વાળો સત્યતા કોચકની રચના, ત્યારબાદ બે સાદા વિધાન હોય તો સત્યતા કોચકની રચના કઈ રીતે કરાય એ આપણે અગાઉના લેક્ચરોમાં શીખી ગયા. હવે આપણે જે શીખવાનું છે એ જો ત્રણ સાદા વિધાનો હોય તો સત્યતા કોષ્ટકની રચના કઈ રીતે કરવી એ હવે આજના આ લેક્ચરમાં આપણે શીખીશું. તો સૌ પ્રથમ આપણે એનું વિધાન જોઈ લઈએ. એ દ્વિશક્તિ બી સમુચય ડી. હવે આપણી સામે આ જટિલ સંયુક્ત વિધાન આપેલું છે, એ દ્વિશક્તિ બી સમુચય ડી. આ વિધાન આપણે સમક્ષ રજૂ થયેલું છે. તો હવે આ વિધાનનું એ દ્વિશક્તિ કૌંસમાં બી સમુચય ડી કૌંસ પૂરો આ વિધાનની સત્યતા કોષ્ટકની રચના કઈ રીતે કરી એ સમજ આપણે પ્રાપ્ત કરી લઈએ. તો સૌપ્રથમ તો આપણે આ વિધાનને જોઈએ. તો આ વિધાનમાં ત્રણ સાદા વિધાનો છે. ત્રણ સાદા વિધાનો કેટલા છે? ત્રણ. ત્રણ સાદા વિધાનો છે એ બી અને ટી. આ ત્રણ સાદા વિધાનો છે. જ્યારે બે કારણોનો ઉપયોગ થયો છે, તાર્કિક કારણો કેટલા છે? તો એ આધાર આપણે જોઈએ તો સાદા વિધાનો ત્રણ છે એટલે હરોળની સંખ્યા આવે છે આઠ. કઈ રીતે? બે થી ત્રણ ઘા, બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર આઠ. સરળ પરિમાણે તો જો એક સાદું વિધાન હોય તો હરોળની સંખ્યા આવે બે. જો એક સાદું વિધાન હોય તો હરોળ કેટલી આવે? બે. જો બે સાદા વિધાનો હોય તો હરોળ કેટલી આવશે? ચાર. જો ત્રણ સાદા વિધાનો હોય તો હરોળ આવે આઠ. અને જો ચાર સાદા વિધાનો હોય તો હરોળ કેટલી આવશે? સોળ આવશે. તો અહીંયા આપણને ત્રણ સાદા વિધાન જોવા મળે છે, એ બી અને ટી. આ ત્રણ સાદા વિધાનો છે એટલે હરોળ કેટલી આવશે? આઠ. જ્યારે સ્તંભની સંખ્યા કેટલી આવશે? તો કે ત્રણ સાદા વિધાનો સ્તંભ અને બે તાર્કિક કારકોના સ્તંભ. ત્રણ સાદા વિધાનો સ્તંભોની સંખ્યા આવે છે પાંચ. જ્યારે હરોળની સંખ્યા આવે છે આઠ. કેમ કે બે ની ત્રણ ઘાત કરો, બે બે ચાર ચાર થી આઠ એટલે હરોળ આવે છે આઠ અને સ્તંભોની સંખ્યા આવે છે પાંચ. હવે આપણને એ ખ્યાલ આવી ગયો કે હરોળ કેટલી આવે છે? આઠ અને સ્તંભ કેટલા આવે છે? પાંચ. તો એના આધારે હવે આપણે સત્યતા કોષ્ટકની રચના કરી.
જે બીજા મિત્રો આટી જે લીધી છે એને આપણે હરોળ તરીકે ઓળખીએ છીએ અને ઉભી લીટીને આપણે કંપ તરીકે ઓળખીએ છીએ. જેમાં પાંચ સ્તંભોની રચના થાય છે અને આઠ હરોળ આવે છે. હવે સૌપ્રથમ આપણે સાદા વિધાનમાં મૂકીએ તો કે એ બી અને ડી આ ત્રણ સાદા વિધાનો છે. ત્યારબાદ જે સંયુક્ત વિધાનો જે બે તાર્કિક કારકો છે એના આધારે જોઈએ સત્ય નહીતર અસત્ય. તો આપણે સમજણના નિયમ છે
બી સમુચય બી છે આપી દીધા તો ચાર માં છે એટલા માટે આપણે એને લખ્યો ચાર અને નિશાની કઈ સર્વોપરી કારક કયું છે આમાં તો કે દ્વિશક્તિ એટલા માટે આપણે અહીંયા દ્વિશક્તિ લીધી છે હવે સતતા કોષ્ટકનો દ્વિશક્તિનો નિયમ અનુસરવાનો છે હવે દ્વિશક્તિનો નિયમ અનુસરીને સતતા કોષ્ટકની રચના કરીએ તો પહેલું અને ચોથું આપણે જોવાનું છે કોલમ ટીકી તો ટી ટી એફ તો એફ ટી એફ તો એફ ટી એફ તો એફ એફ ટી તો સમુચ્ચય
બે હાલ કે કુલ પાંચ સ્તંભોની રચના થયેલી છે, તેમજ આધાર સ્તંભો ત્રણ હોવાથી હરોળની સંખ્યા આઠ છે. નિયમ બે પ્રમાણે આ સત્યતા કોષ્ટક દ્વારા એ બી શક્તિ બી સમુચ્ચય ડી એ જટિલ સંયુક્ત વિધાન સત્યતા મૂલ્ય અંગે સંક્ષિપ્ત સિદ્ધાંત મળી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો, મનોયજ્ઞ 1.4 જે સત્યતા કોષ્ટકની રચના અને સમજૂતી છે, એ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી ફેરબુકમાં એ સત્યતા કોષ્ટકની રચના અને સમજૂતી લખીને જ્યારે પછી સ્કૂલમાં તમે આવો ત્યારે એ બતાવવાનું છે. પેજ નંબર 18 તત્વજ્ઞાનનું પુસ્તક. ને હવે પછીના આપણે નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું વિધાનના મઠના રૂપના પ્રકારો, કે કયા પ્રકારનું છે, તદ્દેવાતક, સ્વવ્યાઘાતી કે પરાય.